ધોરાજી દૂષિત નદી એક તરફ, સરકાર જળ બચાવ અભિયાન હેઠળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ ધોરાજીની સફુરા નદીની હાલત અત્યંત દયનીય બની છે. ધોરાજીની સફુરા નદીને જોઈતા એવું લાગે છે કે કોઈ નદી નથી પણ કોઈ ખાતર ડેપો છે. ધોરાજીની સફુરા નદી એટલી હદે દૂષિત છે કે નદીમાં પાણીની જગ્યાએ ગંદકી ખડકાયેલી જોવા મળી રહી છે. નદીનું પાણી એટલી હદે દુર્ગંધ મારે છે કે ત્યાંથી પસાર થતા લોકોના મોઢે ડૂચો દઈને નીકળવું પડે છે. નદીનું પાણી એકદમ લીલા કલરનું થઈ ગયું છે. એક તરફથી જોતા એવું લાગે છે કે આ નદીનું પાણી નહીં પણ કોઈ કેમિકલનું પ્રવાહી છે. ધોરાજીના પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે સરકારના જળ બચાવો અભિયાનના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોય એવું લાગે છે. પર્યાવરણ પ્રેમીનું કહેવું છે કે ધોરાજીની સફુરા નદી એટલી હદે દૂષિત છે કે આ નદીનું પાણી પશુ પક્ષીઓ પીવે છે તો પણ મોતને ભેટે છે. અને અહીં નદીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ગંજને ગંજ ખડકાયેલા હોવાના કારણે નદીનું પાણી ખૂબ જ દૂષિત બન્યું છે. ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે સફુરા નદીમાં કેમિકલ માફિયાઓ ટેન્કર મારફત કેમિકલ ઠાલવી જાય છે, જેને કારણે પાણી એકદમ ઝેરી બન્યું છે અને આસપાસના વિસ્તારના કુવા બોરમાં પણ દૂષિત પાણી આવી રહ્યું છે. અને આ નદી જે આસપાસના વિસ્તારમાં અંદાજિત 1500 વીઘા ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. આ નદીમાંથી 1500 વીઘા જમીનમાં શિયાળાનો ઉનાળુ પાકને પિયત આપી શકાય તેમ છે, પરંતુ હાલ આ નદીનું પાણી દૂષિત હોવાથી ખેડૂતો આ પાણી પિયત માટે આપવાનું ટાળે છે. ખેડૂતોનું કહેવું છે કે આ પાણી જો પિયત માટે આપી દઈએ તો પાક બળી જાય છે અને જમીન છે એ બંજર બની જાય છે. ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા નદી સાફ કરવા માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવે. જળ એ જીવન છે અને દર વર્ષે સરકાર દ્વારા પર્યાવરણ બચાવો અને જળ બચાવ અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો અને તાઇફાઓ કરી અને લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ ધોરાજીની સફુરા નદી જે દૂષિત હાલતમાં છે તે કોઈ પણ નેતાને અથવા અધિકારીઓને નજરે દેખાતી નથી એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો આ નદીની સફાઈ હાથ ધરવામાં આવે તો ખેડૂતોને પણ લાભ થાય અને આસપાસના લોકોને પણ પીવાના પાણીની વ્યવસ્થા અને પશુ પક્ષીઓ માટે પણ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એમ છે. આ ધોરાજીના કટને નદીની કાંઠે જે સપુતા નદી વહેતી છે એ સપુતા નદીનું અત્યંત દૂષિત એવું પાણી છે કે ત્યાં ઊભું રહેવાની પણ આમ થાય કે એટલી વાસ મારે છે. અને એટલું કેમિકલયુક્ત પાણી આખું કાળું અને લીલા કલરનું પાણી થઈ ગયું છે. અને જે એ પાણી અવારનવાર પશુ પંખીઓ અથવા મૂંગા જનાવરો જો પીશે તો એ ગંભીર બીમારીઓ પ્રસરશે અને પશુ પંખીઓનું મૃત્યુ પણ થશે. અને આ જ નદીના તટ ઉપરથી જે આજુબાજુના ખેતરોમાં શાકભાજી તથા લીલા શાકભાજીઓ અને જે પાક લેવામાં આવે છે જો એ પાકમાં એ પાણી જશે તો એ કેમિકલયુક્ત અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ મનુષ્ય જીવન માટે પણ એ ઘાતક રૂપિયા છે. અને આ નદીને અંદર એવા પ્લાસ્ટિકો પડેલા છે કે જેવી પાક ન થઈ સાફ તો અત્યંત હજી આનાથી પણ ખતરનાક રોગો અને એવું ધોરાજીની પ્રજાને નુકસાન ભોગવવું પડશે. આ પાણી દૂષિત છે અને એકદમ ખરાબ પાણી છે, ચામડીના રોગ થાય અને કેમિકલયુક્ત છે. એને ખાલી કરીને ભરવામાં આવે એવી નમ્ર વિનંતી છે. ખેતરમાં કેવું નુકસાન થાય? ખેતરમાં આ પાણી પાવાથી પાક બળી જાય છે. ક્યાં ક્યાં પાકને નુકસાન થાય છે? બધા પાકને, ગમે ઘાસ પણ ઉભરી જાય છે. તળમાં પણ ખરાબ પાણી આવી ગયું છે. આ દારમાં આજુબાજુના વિસ્તારમાં દારના ડંકીના પાણી ખરાબ થઈ ગયા. અત્યારે કેવી પાણી છે દશા છે? અત્યારે બહુ ખરાબ દશા છે કે એટલું બધું દુર્ગંધ મારે છે. પશુ પક્ષી પીએ તો એ પણ મરી જાય છે. અને ધોરાજીમાં આ સપુરા નદી આવેલી છે અને આ નદીની માલુકો એટલું દૂષિત પાણી છે કે કોઈ એની સીમા નથી. આ નદીનું પાણી આગળ ડેમમાં જાય છે, એમાં હજારો 1500 ખેડૂતનું પિયત થાય છે. અને એ આ ડેમમાંથી જે પિયત કરે એમાં ખેડૂતને કોઈ વળતર મળતું નથી. કે આ પ્રદૂષણ પાણી એવું છે એના હિસાબે મોલમાં કંઈ રધી નથી વળતી. ગમે તેટલો ખેડૂત ખર્ચો કરે તો પણ એનું કોઈ એને વળતર મળતું નથી. એટલે આ જેટલી એવી નમ્ર અપીલ કે જેટલું બને તેટલું આ બધી નદી અને બધું સાફ કરાવે પ્રદૂષણ પાણી. અને નદીમાં તમે જોવો તો અસંખ્ય એવું કે પ્લાસ્ટિકનો ડૂચો એટલો પડ્યો છે કે એની કોઈ સીમા નથી. બ્યુરો રિપોર્ટ, મતીન બાપુ સૈયદ, ધોરાજી.